ગુજરાતમાં રાજકીય ભરતી મેળાની શરૂઆત થઈ છે, જેમાં અત્યાર સુધી ભાજપમાં જ નેતાઓ જોડાતા હતા તેવું જોવા મળતું હતું, પરંતુ હવે આમ આદમી પાર્ટીમાં પણ મોટા અને કદ્દાવર નેતાઓ જોડાઈ રહ્યા છે। તેવામાં કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલ સ્વમાનના બહાને કોંગ્રેસને ગમે ત્યારે ટાટા બાય બાય કહી શકે છે, અને હાર્દિકની હલચલને જોતા હવે તેને રાજકીય પક્ષોમાંથી તેડા પણ આવવા લાગ્યા છે, જેમાં આમ આદમી પાર્ટીએ તો ખુલ્લમ ખુલ્લા પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ આપી દીધું છે। વાતચીત તો મારે એની સાથે સામાજિક સંબંધ છે એટલે અવારનવાર થતી જ હોય છે, મળવાનું થતું જ હોય છે, એ નિયમિતતા છે અમારી। પણ હું એવી આશા રાખીશ કે હાર્દિક પટેલ જેવા ક્રાંતિકારી સંઘર્ષશીલ યુવાન એ સંઘર્ષની પાર્ટી આમ આદમી પાર્ટીને પસંદ કરે, કેમ કે હાર્દિક પટેલ જે રીતે જનતાનો અવાજ બન્યા છે પાછલા દિવસોમાં, લડાઈ લડી છે અને ડર્યા વગર કે હતાશ થયા વગર નિરંતર સંઘર્ષ કરીને ગુજરાતની જનતાને કંઈક અપાવવા માટે સફળતા મેળવી છે, એવી જ પાર્ટી કે જેનો ઇતિહાસ આંદોલનથી છે। અરવિંદ કેજરીવાલ જે પણ લોકો માટે ખૂબ લડાઈ લડી, સંઘર્ષ કરી અને લોકોને પોતાના અધિકારો અપાવ્યા, તો એક વૈચારિક સામ્યતાના આધાર ઉપર હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાય એવી અમારી લાગણી પણ છે અને આપ સૌના માધ્યમથી અમારું નિમંત્રણ પણ છે। મહત્વનું છે કે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના રાજકીય પ્રવેશને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે। કોંગ્રેસના મોટા નેતાઓ સાથે પણ નરેશ પટેલ બેઠક યોજી ચૂક્યા છે, પરંતુ આજ સુધી કોંગ્રેસ નરેશ પટેલ મુદ્દે કોઈ નિર્ણય લઈ શકી નથી। આ વાત તો હાર્દિક પટેલને ખટકે જ છે, પરંતુ તેની સાથે સાથે કોંગ્રેસના નેતાઓ પાટીદાર હોવાને કારણે તેની અવગણના કરી રહ્યા હોવાનો પણ હાર્દિક પટેલે આક્ષેપ લગાવ્યા છે। આમ ખુલ્લેઆમ હાર્દિક હવે કોંગ્રેસથી નારાજ હોવાનો પ્રચાર કરી રહ્યો છે, જેને જોતા તેનું અન્ય કોઈ રાજકીય પાર્ટીમાં ગોઠવાઈ ગયું હોય તે સ્પષ્ટ લાગી રહ્યું છે। જો કે આમ આદમી પાર્ટીએ તો ખુલ્લી ઓફર આપી દીધી છે, પરંતુ હાર્દિક કોનો હાથ પકડે છે તે તો આવનાર સમય જ બતાવશે। સની મૈયાળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।